જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગરની યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું હું યજ્ઞેશ દેત્રોજા મારી શાળા શ્રી ઉષા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વઢવાણ આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ પ્રકરણ દસ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન વિશે સમજીશું આ પ્રકરણમાંથી બોર્ડની પરીક્ષાની અંદર કુલ ત્રણ પ્રશ્નો પૂછાય છે એમાં એક માર્કમાં બે માર્કમાં અને ત્રણ માર્કમાં એટલે એક માર્કનો એક પ્રશ્ન બે માર્કનો એક પ્રશ્ન અને ત્રણ માર્કનો એક પ્રશ્ન આ રીતે કુલ ત્રણ પ્રશ્નો અને એનો કુલ ગુણભાર છે છ માર્ક તો આ પ્રકરણમાંથી આપણે છ માર્કની તૈયારી કરી શકીએ છીએ તો ચાલો આ પ્રકરણનું નામ છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન તો પ્રકાશ શબ્દથી શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે પ્રકાશ એટલે શું તે સમજીએ કે વિશ્વમાં આપણી આસપાસ રહેલી અનેક પ્રકારની વસ્તુઓ આપણે જોઈએ છીએ શાને કારણે બીજું કે આપણે અંધારા ઓરડામાં કંઈ પણ જોવા માટે શેની જરૂર રહે તો આ બધા પ્રશ્નોનો જવાબ પ્રકાશ હવે ઓરડાને પ્રકાશિત કરતાં તેમાં રહેલી વસ્તુઓ જોઈ શકીએ છીએ શાને કારણે તો પણ તેનો જવાબ પ્રકાશ જ છે એટલે પ્રકાશ શબ્દથી આપણે પરિચિત છીએ પણ સાથે સાથે તેની વૈજ્ઞાનિક પરિભાષા આપણે જાણવી જોઈએ તો વૈજ્ઞાનિક પરિભાષાની અંદર પ્રકાશને શું કહેવામાં આવે તો કે પ્રકાશ એટલે આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ આપણને વસ્તુઓ જોવા માટે મદદરૂપ થાય છે વસ્તુ તેની ઉપર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે અને આ પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખમાં પ્રવેશ કરે છે ત્યારે તે વસ્તુઓ જોવા માટે આપણી આંખ શક્તિમાન બને છે એટલે પ્રકાશની વૈજ્ઞાનિક પરિભાષામાં આપણે આ રીતે કહી શકીએ કે આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ શું કામ તો આપણી આંખ જ્યારે કોઈ વસ્તુને જુએ છે ત્યારે તેનું નામકરણ એ સંવેદના આપણા મગજ સુધી પહોંચાડવા માટે વિદ્યુત ચુંબકીય વિકિરણ મદદરૂપ થાય છે અને એ પ્રકાશમાં સમાવેશ છે એટલે વૈજ્ઞાનિક પરિભાષામાં પ્રકાશ એટલે આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ તો પ્રકાશ વિશે આપણે સમજ્યા પછી આમાં પૂછી શકે છે પ્રકાશ એટલે શું એક માર્કનો ગુણ પણ આમાંથી નીકળી શકે છે ત્યાર પછી આગળ જોઈએ આપણે કે પ્રકાશના પરાવર્તનના નિયમો પ્રકાશના પરાવર્તનના નિયમો સમજતા પહેલાં આપણે પ્રકાશનું પરાવર્તન એટલે શું એ સમજીએ તો સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી હોય ચડકાટ ધરાવતી સપાટી હોય કે જેમ કે આ અરીસો તો આ અરીસા ઉપર પડતા મોટા ભાગના પ્રકાશનું પરાવર્તન થાય છે એ આપણે સૌ જાણીએ છીએ આમ પ્રકાશના કિરણોની પાછા પડવાની ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહેવાય છે ક્યારે તો કે સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી હોય ચડકાટ ધરાવતી સપાટી હોય તો આ સપાટીને પરાવર્તક સપાટી તરીકે સમજવી જોઈએ તો પરાવર્તક સપાટી ઉપરથી પ્રકાશના કિરણનું પરાવર્તન થાય છે એટલે ટૂંકમાં પ્રકાશનું પરાવર્તન એટલે શું તો કે પ્રકાશના કિરણોની પાછા પડવાની ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહે છે ત્યાર પછી આપણે જોઈએ પ્રકાશના પરાવર્તનના નિયમો તો પ્રકાશના પરાવર્તનના નિયમો બે છે એક આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય બે આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલું લંબ અને પરાવર્તિત કિરણ બધા એક સમતલમાં હોય આ બે હવે આપણે આકૃતિમાં સમજીએ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ આપાત કિરણ પરાવર્તક સપાટી ઓ એટલે આપાત બિંદુ પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ હવે જુઓ મિત્રો કોઈ પણ પ્રકાશનું કિરણ પરાવર્તક સપાટી ઉપર આપાત થાય તો આ કિરણને આપાત કિરણ તરીકે ઓળખીશું અને જે બિંદુએ આપાત થાય એ બિંદુને આપાત બિંદુ તરીકે ઓળખીશું અહીંયા આકૃતિમાં આપાત બિંદુ ઓછ આપણે જોઈ શકીએ છીએ અને એ આપાત બિંદુએથી પ્રકાશનું કિરણ તે જ માર્ગમાં પાછું ફરે છે તો એ પાછું જે કિરણ ફરે છે એ આપણને પરાવર્તિત કિરણ સ્વરૂપે મળે છે એટલે આપાત કિરણ અને પરાવર્તિત કિરણની વચ્ચે એક સપાટીને દોરેલો લંબ જોવા મળે છે અને આ સપાટીને દોરેલો લંબ થી આપણને બે ખૂણા જોવા મળે છે આપાત કિરણ તરફ જે ખૂણો બને છે એ ઠીટા આય છે અને પરાવર્તિત કિરણ તરફ જે ખૂણો બને છે એ ઠીટા આર છે હવે જે ઠીટા આય છે એને આપાત કોણના નામથી ઓળખવામાં આવે છે અને જે ઠીટા આર છે એ પરાવર્તિત કોણ તરીકે ઓળખવામાં આવે છે એટલે આ રીતે પ્રકાશના પરાવર્તનની અંદર બે નિયમો આપણે આકૃતિમાંથી સમજી શકીએ છીએ આકૃતિની અંદર આપણને જોઈ શકીએ છીએ કોણ ઠીટા આય અને પરાવર્તન કોણ ઠીટા આર બંને ખૂણાનું માપ સમાન હોય છે અને પરાવર્તનો ન નિયમ નંબર બે તો આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ બધા જ એક સમતલમાં હોય છે તો આ જે મુદ્દો આપણે ચર્ચા કરી તો એની અંદર એક માર્કની અંદર પ્રકાશનું પરાવર્તન એટલે શું એ પણ પ્રશ્ન પૂછી શકે એમાંથી આપણે આમાંથી જવાબ મેળવી શકીએ છીએ અને પ્રકાશના પરવર્તનના નિયમો લખો તો બે નિયમ છે એટલે બે માર્કનો ગુણનો પ્રશ્ન આમાંથી આપણે તૈયાર કરી શકીએ છીએ હવે આગળ જોઈએ તો એમાં આ જે પ્રકાશના પરવર્તનના નિયમો જે છે આ નિયમો ગોલીય સપાટી સહિત બધા જ પ્રકારની પરાવર્તક સપાટી માટે લાગુ પાડી શકાય છે ગોલ્ય સપાટી સહિત બધા જ પ્રકારની પરાવર્તક સપાટી માટે લાગુ પાડી શકાય છે જેમ કે આ અરીસો છે એ જે સમતલ અરીસો છે આ સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ રચાય છે એનેથી આપણે પરિચિત છીએ આપણે આ સમતલ અરીસાનો દરરોજ ઘરમાં ઉપયોગ કરીએ છીએ આપણો ચહેરો જોવા માટે તો આ સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોય છે બીજું આમાંથી જે પ્રતિબિંબ મળે છે આના દ્વારા જે પ્રતિબિંબ મળે છે એ વસ્તુના માપ જેટલું જ હોય છે એટલે આપણે જે જ્યારે આપણો ચહેરો અરીસામાં જોઈએ છીએ તો આપણું જેટલું કદ હોય છે એટલું જ આપણા પ્રતિબિંબનું કદ જોવા મળે છે અને આ પ્રતિબિંબ જે છે એ અરીસાની પાછળ જોવા મળે છે એટલે પ્રતિબિંબ અરીસાની પાછળ તેટલા જ અંતરે રચાય તેટલા અંતરે રચાય એટલે કે આપણે જેટલા અંતરે ઊભા હોય છીએ તેટલા જ અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ આપણું રચાતું હોય છે હવે પ્રતિબિંબમાં ફેરફાર એટલો જ થાય છે કે તેની બાજુઓ ઉલટાઈ જાય છે આપણે જમણો હાથ ઊંચો કરીએ તો પ્રતિબિંબમાં ડાબો હાથ ઊંચો થાય છે આપણે ડાબો હાથ ઊંચો કરીએ તો પ્રતિબિંબમાં જમણો હાથ ઊંચો થાય છે એટલે પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે એટલે આ મુદ્દામાંથી આપણે પરાવર્તનના નિયમોની ચર્ચા કરી ગયા એ નિયમો ક્યાં લાગુ પાડી શકાય છે તો એનો જવાબ પણ આમાંથી આપણને મળી શકે છે કે ગોળીય સપાટી સહિત બધા જ પ્રકારની પરાવર્તક સપાટી માટે લાગુ પાડી શકાય છે બીજું સમતલ અરીસા દ્વારા કેવું પ્રતિબિંબ રચાય તો કે હંમેશા આભાસી અને ચતું હોય છે પછી પ્રતિબિંબનું માપ કેટલું હોય તો કે વસ્તુના માપ જેટલું પછી પ્રતિબિંબ ક્યાં રચાય તો કે અરીસાની પાછળ તો કેટલા અંતરે રચાય તો કે વસ્તુના અંતરે જેટલા જ અંતરે પ્રતિબિંબ રચાય છે અને પ્રતિબિંબી બાજુઓ ઉલટાયેલી જોવા મળે છે તો આમાંથી પ્રશ્ન સ્વરૂપ આપણે નીકાળી શકીએ કે પરાવર્તનના નિયમો માટે કેવા પ્રકારની પરાવર્તક સપાટી લાગુ પાડી શકાય તો કે ગોળીય સપાટી સહિત બધા જ પ્રકારની પરાવર્તક સપાટી લાગુ પાડી શકાય આ એનો જવાબ બીજું સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ કેવા પ્રકારનું હોય તો કે આભાસી અને જતું હોય કઈ જગ્યાએ રચાય તો કે અરીસાની પાછળ બરાબર તો આપણે આ મુદ્દામાંથી આવી રીતે પ્રશ્ન એક માર્કનો બે માર્કના ખાલી જગ્યાએ સ્વરૂપ એમસીક્યુ સ્વરૂપ એટલે કે બહુ વિકલ્પ સ્વરૂપ હોય અને એક શબ્દમાં જો જવાબ મેળવવાનો આવતો હોય તો પણ એ પ્રશ્ન સ્વરૂપે આપણે તૈયાર કરી શકીએ છીએ તો મિત્રો આગળ આપણે જોઈએ તો એમાં ગોલ્ય અરીસો આપણે પરાવર્તન પ્રકાશનું પરાવર્તન વિશેની વાત પૂરી કર્યા પછી પરાવર્તનના નિયમો કયા અરીસામાં લગવો પડી શકાય એની વાત કરી સમતલ અરીસાની વાત કરી દીધી હવે ગોળીય અરીસો તો ગોળીય અરીસો કોને કહેવાય તો કે જો મારી પાસે આ એક ગોળીય અરીસો છે જુઓ એની સપાટી જુઓ એની ધાર જુઓ બરાબર તો મારી પાસે આવા બે પ્રકારના ગોળીય અરીસા છે હવે આ ગોળીય અરીસાની પરાવર્તક સપાટી તો કે આમ અરીસાને ફેરવું એટલે આ પરાવર્તક સપાટી તરીકે ઓળખીશું અને આ જે સપાટી છે એ અપરાવર્તક સપાટી તરીકે ઓળખીશું તો ગોળી અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોય છે જુઓ આ જે ગોળી અરીસો છે એની પરાવર્તક સપાટી એટલે આ બરાબર અપરાવર્તક સપાટી એટલે આ બાજુ ગોળી અરીસો કે જેની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય માની લો આ ગોળી અરીસો છે તો એની પરાવર્તક સપાટી જે છે એ અંદરની તરફ વળેલી છે આ પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી છે એટલે કે ગોળાના કેન્દ્ર તરફ હોય તેને અંતરગોળ અરીસો કહેવાય આ અત્યારે મારા હાથમાં જે અરીસો છે એ અંતરગોળ અરીસો છે કારણ કે એની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી છે ત્યારબાદ જે પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય તો આ જે ગોળી અરીસો છે એની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી તો તેને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે તો અહીંયા પણ આકૃતિમાં આ અરીસાનું રેખ્ય નિરૂપણ કરેલું છે એમાં એ આકૃતિ જે છે એ અંતરગોળ રીસાની છે અને બી આકૃતિ છે એ બહિર્ગોળ રીસાની છે જો અંતરગોળો રીસાની અંદર પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી છે આકૃતિ એમાં આપણે જોઈ શકીએ છીએ આકૃતિ બીમાં તો આમાં પરાવર્તક સપાટી બહારની તરફ ઉપસેલી એટલે કે વળેલી જોવા મળે છે એટલે બહિર્ગોળ રીસો આપણે એને ઓળખીશું હવે આની ઉપરથી આપણે કહી શકીએ અંતર્ગોળ રીસો કોને કહેવાય તો કે જે ગોળાકાર અરીસાની અંદરની વક્ર સપાટી પરાવર્તક હોય જે ગોળાકાર અરીસાની અંદરની વક્ર સપાટી પરાવર્તક હોય તે અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે એને ઇંગ્લિશમાં કહેવાય કોન્કેવ મિરર અને જે ગોળાકાર અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય તો એ અરીસાને બહિર્ગોળ અરીસો કહે છે એટલે કે જે ગોળાકાર અરીસો હોય એની અંદરની વક્ર સપાટી અંદરની વક્ર સપાટી પરાવર્તક હોય તો તે અરીસાને અંતરગોળ અરીસો કહે છે અને જે અરીસો બહારની વક્ર સપાટી પરાવર્તક હોય તે અરીસાને બહિર્ગોળ અરીસો કહે છે તો આ રીતે આ મુદ્દામાંથી આપણે અરીસો કેટલા પ્રકારના હોય કયા કયા હોય તો એના પ્રશ્નોના જવાબ આપણે આમાંથી મેળવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આગળના મુદ્દા ઉપર જોઈએ તો એની અંદર મેં કેટલાક પ્રશ્નો જે આપણે ચર્ચા કરી ગયા એની ઉપરના છે તો જુઓ ગોળીય અરીસો કેટલા પ્રકારના હોય તો કે બે પ્રકારના હોય અંતર્ગોળ રીસો અને બહિર્ગોળ રીસો અંતર્ગ રીસો કોને કહેવાય તો કે જે ગોળાકાર અરીસાની વક્ર પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય તો એને અંતર કહેવાય છે બહિર્ગોળીસો કોને કહેવાય તો કે જે ગોળાકારી અરીસાની બહારની વક્ર સપાટી બહારની તરફ વળેલી હોય તો એને બહિર ગોળરીસો કહેવામાં આવે છે ગોળી અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને શું કહેવાય તો કે ગોળી અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ કહેવાય છે અને એનું મૂળાક્ષર પણ આપણે જાણવું જોઈએ એને પી વડે દર્શાવવામાં આવે છે અને ત્યારબાદ આપણે જોઈએ કે અંતર્ગોળીસાનો ઉપયોગ આપણે જાણીએ છીએ અંતર્ગોળીસનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો અંતર્ગોળીસાનો ઉપયોગ સામાન્ય રીતે ટોર્ચ એટલે કે બેટરી સર્ચ લાઇટ વાહનોની હેડલાઈટમાં શા માટે થાય તો કે પ્રકાશના શક્તિશાળી સમાંતર જે કિરણ જૂથ છે એ કિરણ જૂથ એટલે કે કિરણોનો સમૂહ મેળવવા માટે કરવામાં આવે છે ઘણીવાર તેનો ઉપયોગ આપણે ઘરની અંદર આપણા મોટા વડીલો દાઢી કરવાના અરીસામાં ચહેરાને મોટું પ્રતિબિંબ જોવા માટે પણ તેનો ઉપયોગ કરતા હોય છે દાંતના જે ડૉક્ટરો હોય છે એ દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે પણ અંતરગોળીસાનો ઉપયોગ કરતા હોય છે ભઠ્ઠીની અંદર સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે પણ અંતર્ગોસાનો ઉપયોગ કરતા હોય છે એટલે અંતર્ગોની આપણે ચર્ચા કરીએ છીએ તો એ સામાન્ય રીતે ઘણા કાર્યની અંદર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આમાં આ જે અરીસો છે એ ગોલી અરીસાનું કેન્દ્રને આપણે ધ્રુવ કહીશી એ પણ આપણે આગળ આગળ જોયું એને એનો જે કંઈ મૂળાક્ષર છે એ મૂળાક્ષર પી છે એ પણ આપણે યાદ રાખવું જરૂરી છે કારણ કે આ બધા પ્રશ્નો જે છે એ એક એક માર્ગમાં શબ્દ એક શબ્દની અંદર પૂછી શકે છે હવે અંતર્ગેશોનો ઉપયોગ આપણે જોયા પછી આગળ જઈએ તો આગળના મુદ્દા ઉપર જોઈએ તો અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને અલગ અલગ જગ્યાએ મૂકતા તેના પ્રતિબિંબોની આકૃતિ જુદી 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 મળે છે તો એનો એ પ્રમાણે એના ગુણભાર પણ હોય છે એક આકૃતિ હોય તો એક માર્ક હોય છે બે આકૃતિની માહિતી માગી હોય તો બે માર્ક હોય છે ત્રણ આકૃતિની માહિતી માગી હોય તો ત્રણ માર્કમાં પૂછી શકે છે તો આ મુદ્દામાંથી એક માર્કનું તૈયાર થઈ શકે છે બે માર્કનું તૈયાર થઈ શકે છે ત્રણ માર્કનું તૈયાર થઈ શકે છે તો આ મુદ્દો પણ આપણા માટે બહુ મહત્ત્વનો છે ચાલો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો આપણે એ પણ સમજી લઈએ તો આકૃતિની અંદર વસ્તુનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનું માપ અને પ્રતિબિંબનો પ્રકાર આ જે માહિતી છે એ યાદ રાખવી જરૂરી છે અને આકૃતિ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ તો એમાં દરેક જગ્યાએ વસ્તુને સ્થાન અદલાબદલી કરેલી છે એવી રીતે પ્રતિબિંબ પણ એ પ્રમાણે એ ફેરફાર જોવા મળે છે એના માપમાં પણ ફેરફાર જોવા મળે છે અને એના પ્રકારમાં પણ આપણને થોડા ઘણા અંશે ક્યારેક ફેરફાર થયેલો જોવા મળે છે જોઈએ આપણે આકૃતિની અંદર તો આમાં છ પ્રકારની આકૃતિ છે તો છ અલગ અલગ જગ્યાએ વસ્તુને મૂકેલી છે તો આકૃતિનું આપણે વાત કર્યા પહેલાં હું તમને એના સંકેતો વિશે જણાવી દઉં કારણ કે સંકેતો બહુ આપણા માટે મહત્વના છે અને એમાં આપણે જોઈએ તો એ બી જે છે આપણને આકૃતિમાં જે એ બી બતાવે છે તો એ બી જે વસ્તુ છે એને વસ્તુ તરીકે આપણે ઓળખવાની છે જ્યાં એ ડેઝ બીડે લખેલું છે આકૃતિ બી જુઓ તો એ ડેઝ બીડે લખેલું છે ને એ વસ્તુનું પ્રતિબિંબ છે તો એને આપણે પ્રતિબિંબથી ઓળખીશું પછી એમ અને એન લખેલું છે તો એમ અને એન જે છે એ અરીસાનું દર્પણ મુખ ગણવામાં આવે છે પી જે છે એ પી છે એ અરીસાનું કેન્દ્ર છે જેને આપણે ધ્રુવ કહી છીએ બરાબર પછી એફ જોવા મળે છે તો એફ જે છે એ અરીસાનું મુખ્ય કેન્દ્ર છે ત્યાર પછી સેજ એના થોડાક અંતરે સી જોવા મળે તો સી પણ શું છે એ વક્રતા કેન્દ્ર છે તો આપણે આકૃતિની અંદર આટલા મૂળાક્ષરો જોયા તો હવે એનાથી પણ સેજ થોડાક આકૃતિની અંદર હું તમને કહી દઉં કે જે વસ્તુ છે એ બી એનું અંતર જો આપણે માપવું હોય તો પીથી આપણે ડાબી તરફ જવું જોઈએ એટલે વસ્તુ વસ્તુને આપણે તરફ લઈ જવી વસ્તુને એટલે જમણી તરફ માપ માપવામાં આવે છે અને પ્રતિબિંબ છે એ ડાબી તરફ માપવામાં આવે છે તો વસ્તુ અંતરને પાછું એનો સંકેત છે યુ પ્રતિબિંબ અંતરનો સંકેત છે વી તો આ બધા જે સંકેતો છે આ બધી જે સંજ્ઞાઓ છે એ આપણા માટે એક એક માર્ગની અંદર મદદરૂપ થઈ શકે છે તો આપણે હવે જોઈએ છ પ્રકારની જે આકૃતિ છે એ છ પ્રકારની આકૃતિમાં આપણે પહેલી આકૃતિ ઉપર નજર કરીએ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિની અંદર સૌ એ આકૃતિ ઉપર નજર કરીએ તો એ આકૃતિની અંદર એ બી જે વસ્તુ છે એ વસ્તુ અનંત અંતરે છે હવેનું પ્રતિબિંબ જે મળે છે એ મુખ્ય કેન્દ્ર એપ ઉપર મળે છે અને પ્રતિબિંબનું જે માપ છે ખૂબ જ નાનું એટલે કે બિંદુવત જોવા મળે છે અને પ્રતિબિંબનો પ્રકાર જે છે એ વાસ્તવિક અને ઉલટું ગણવામાં આવે છે ત્યાર પછી આકૃતિ બીમાં જોઈએ તો વસ્તુને સહેજ સ્થાન બદલેલું છે વક્રતા કેન્દ્રથી દૂર એટલે કે સીથી દૂર મૂકેલી છે એનું પ્રતિબિંબ જે મળે છે તો જુઓ આકૃતિ બીમાં એ ડેસ બી ડેસ મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે એટલે એફ અને સીની વચ્ચે એનું પ્રતિબિંબ આપણને જોવા મળે છે પ્રતિબિંબનું માપ કેવું છે તો કે વસ્તુ કરતાં નાનું અને વાસ્તવિક અને ઉલટું ત્યાર પછી આકૃતિ નંબર સીમાં જોઈએ તો આ એક આ એક આ જ આકૃતિમાં આપણને જોવા મળે છે કે વસ્તુને વક્રતા કેન્દ્ર ઉપર મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબનું સ્થાન પણ વક્રતા કેન્દ્ર ઉપર જ જોવા મળે છે એટલે કે પ્રતિબિંબ અને વસ્તુ બંને સમાન સાઇઝના એટલે કે બંને સમાન કદના જોવા મળે છે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું ત્યાર પછી આકૃતિ નંબર ચારમાં જોઈ તો એની અંદર વસ્તુને સહેજ અરીસાની નજીક લઈ જવામાં આવે છે એટલે કે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે એનું પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે તો કે થી દૂર એટલે કે વક્રતા કેન્દ્રથી દૂર બરાબર અને વિવર્ધિત વિવર્ધિત એટલે મોટું અને પ્રતિબિંબનો પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું ત્યાર પછી પાંચમા નંબરની આકૃતિ ઉપર જોઈએ તો વસ્તુનું સ્થાન છે એ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર સોરી મુખ્ય કેન્દ્ર ઉપર મૂકેલું છે પાંચમા નંબરની આકૃતિમાં વસ્તુને મુખ્ય કેન્દ્ર ઉપર મૂકેલું છે તો એનું પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે મળે છે એને ખૂબ જ વિવર્ધિત એટલે ખૂબ જ મોટું વાસ્તવિક અને ઉલટું અને જે છેલ્લી આકૃતિ છે એફ એની અંદર આપણે વસ્તુને ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકેલી જોવા મળે છે તેનું જે પ્રતિબિંબ મળે છે એ અરીસાની પાછળ મળે છે અને એ વિવર્ધિત એટલે કે મોટું મળે છે પણ અરીસાની પાછળ મળતું હોવાથી એને આપણે આભાસી અને પાછું ચત્તું જોવા મળે છે તો આમાંથી છ પ્રકારની આકૃતિમાંથી બે પ્રકારની આકૃતિ અલગ પરિસ્થિતિ આપણને જોવા મળી એક આકૃતિ નંબર સીની અંદર તો કે વસ્તુને જ્યારે વક્રતા કેન્દ્ર ઉપર મૂકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબ પણ વક્રતા કેન્દ્ર ઉપર જ મળે છે વાસ્તવિક અને ઉલટું અને વસ્તુ જેવડું છે અને જે છેલ્લી આકૃતિ આપણે ચર્ચા કરી ગયા તો છેલ્લી આકૃતિમાં વસ્તુને ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવામાં આવે છે તો એનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે એટલે કે આભાસી પ્રતિબિંબ મળે છે અને ચત્તું મળે છે બરાબર તો આ છ પ્રકારની આકૃતિમાંથી કોઈ પણ એક પ્રકારની આકૃતિ અને તેના ગુણધર્મો એટલે કે પ્રતિબિંબનું સ્થાન છે પ્રતિબિંબનું માપ છે પ્રતિબિંબનો પ્રકાર છે તો એ એક માર્ગમાં પૂછી શકે છે તેમજ આમાંથી ખાલી જગ્યામાં પણ પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનું માપ કે પ્રતિબિંબનો પ્રકાર વસ્તુનું સ્થાન ખાલી જગ્યાના સ્વરૂપમાં પણ પ્રશ્ન આવી શકે છે અને આકૃતિ દોરી દોરેલી હોય તો આપણે એના ઉપરથી એનું પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનું માપ પ્રતિબિંબનો પ્રકાર તો એ પણ આપણે શોધીને મૂકી શકીએ છીએ તો એવા પ્રકારનો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે તો અમે આ રીતે અલગ અલગ રીતે આ છ આકૃત આકૃતિનો આપણે અભ્યાસ કરીએ તો એમાંથી આપણને ઘણી બધી મદદરૂપતા પ્રાપ્ત થાય છે તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો આપણે પૂરો કરીએ છીએ